રાજકોટના ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ આગે પ્લાસ્ટિક કંપનીના માલિકના જણાવ્યા અનુસાર મોડી રાત્રે લાગેલી આગને કાબુ કરવા માટે નગરપાલિકાના ઇમરજન્સી નંબર પર ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સંપર્ક ન થતા જાતે જઈને જાણ કરીને ફરજ પડી હતી. જો સમયસર ફોન લાગી ગયો હોત અને ફોન ઉપાડી લીધો હોત તો થોડુંક નુકસાન થતા બચાવી શકાત તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ઘટના અંગે રૂબરૂ જાણ કરાતા ધોરાજી નગરપાલિકા અને જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સમગ્ર ઘટના અંગે તપાસ કરતા હાલ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આગને પગલે કારખાનામાં 15-17 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. જો કે રાહતની વાત તો એ છે કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.